ધૂપ ને રે ધુમાડે વેલા આવજો હે આવજો આવજો કમકારી ધૂપને ધૂમાડે વેલા નવરાત્રિના પર્વની આ પૂર્ણાહુતિ અને મા જગદંબાના વિવિધ સ્વરૂપો અને શક્તિની આરાધના જ્યારે આ સાત્વિકતા અને સંસ્કારો ચારે ઓર પ્રસારે છે ત્યારે એવા પર્વને આપણે માં ખોડિયાર વગર કેવી રીતે પૂર્ણ કરી શકીએ તો આજની આ રસપ્રદ કથા આજની ચમત્કારિક અને અલૌકિક કથા છે માતા ખોડિયારના અવતારની અને એમના ચમત્કારોની અંદાજે આશરે તેરસો તેરસો વર્ષ પૂર્વે વલ્લભીપુરના એક ગામની અંદર મામળિયા ચારણ રહેતા હતા અને મામળિયા ચારણની મૈત્રી એ વખતના વલ્પુર રાજના રાજા શૈલભદ્ર સાથે હતી એમની મિત્રતા એટલી ગાઢ હતી કે રાજા શૈલભદ્ર જ્યાં સુધી મામળિયા ચારણ એમના દરબારમાં ના આવે ત્યાં સુધી પોતાનો દરબાર શરૂ નહોતા કરતા અને એમને રાજગઢવીની ઉપાધિ આપીને ત્યાં વિરાજમાન કરેલા હતા અને એમની મિત્રતા એટલી અંગત થઈ ગઈ હતી કે રાજકાજના કામોમાં પણ એક મિત્રને સલાહકાર તરીકે એમની સલાહથી શૈલભદ્ર મામળિયા ચારણ સાથે રહેતા હતા પરંતુ કહેવાય છે કે જ્યાં સાચી સાત્વિકતા અને સંબંધો હોય છે ત્યાં એની અદેખાય અને ઈર્ષા કરનારા તત્વો પણ હોય છે તો કેટલાય ઈર્ષા કરનારા તત્વો એ રાજા શૈલભદ્રના કાન ભરીને મામળિયા ચારણ એ બરાબર ન હોય અને એમની વિરોધમાં કાવતરા ઘરવાનું ચાલુ કર્યું બીજું કાંઈ તો નહીં પરંતુ મામળિયા ચારણ અને એમના પત્ની મીનળદે નિસંતાન હોય અને એ નિસંતાનપણું એ રાજકાજમાં રાજકીય રાજવી છવી માટે અશોભનીય અને અપશકુનિયાળ હોય એવું મહારાજા શૈભદ્રના મગજમાં ધીરે ધીરે આ ઈર્ષા કરનારા લોકો ષડયંત્ર રૂપે નાખતા ગયા વાત ત્યાં સુધી વણસી ગઈ કે રાજકાજના જવાબદાર લોકો જે રાજકાજમાં મહારાજના અંગત બની નિર્ણયો લેવા માટે દબાણ કરતા હતા એમને ઉપર પણ એવું દબાણ કરાવીને મામળિયા ચારણ અપશકુનિયાળ હોય નિસંતાન હોવાને કારણે એમને રાજકાજમાં અને રાજ્યમાં પ્રવેશ રાજદરબારમાં પ્રવેશ ના આપવો એવું ફરમાન જાહેર કરાવી દીધું તો જયારે એક વખત મામળિયા ચારણ રાજદરબારમાં પ્રવેશી રહ્યા હતા અને દ્વારપાળો એમને આવવા ન દીધા તો ખૂબ જ દુઃખ સાથે પોતે ઘરે પરત ફરે છે અને એમને એ વાતની જાણ થઈ છે કે પોતે નિસંતાન હોવાને કારણે એમની આવી અવગણના થઈ રહી છે એમના પરમ મિત્રએ એમને ત્યાગ કરી દીધા છે પોતાની આ વાત પોતાના ધર્મ પત્ની દેને કહે છે અને કોઈ સમાધાન ન મળતા આખરે મામળિયા ચારણ જે પ્રખંડ શિવભક્ત હતા એ શિવશંકર મહાદેવના મંદિરમાં જઈને કમળ પૂજા કરે છે કમળ એક એક ચડાવીને અખંડ શિવ પૂજા કરીને મહાદેવ શિવશંકરને પ્રસન્ન કરવાની એમની જે વિધિ છે પરિપૂર્ણ થતા અંતે મહાદેવ પ્રસન્ન ન થતા એ કમળ પૂજામાં પોતાનું શિશ મહાદેવને ચડાવવા માટે આગળ વધે છે અને કહેવાય છે કે મહાદેવ શિવશંકર પ્રસન્ન થઈ જાય છે અને એમને નિસંતાનપણાની જે તકલીફ હતી સમસ્યા હતી એને દૂર કરવા માટે મામળિયા ચારણને કહેવાય છે કે નાગલોક લઈ જાય છે અને નાગલોકમાં નાગદેવને વાત કરીને નાગદેવ પોતાની સાત કન્યા અને એક પુત્રને મામળિયા ચારણને ત્યાં સંતાન તરીકે જન્મવાનું પુત્ર પુત્રી તરીકે જન્મવાનું વરદાન આપે છે અને બીજી બાજુ મામળિયા ચારણ અને દેવ ત્યાં પોતાના ઘરે આવનારા નવા પુત્ર પુત્રીઓના પારણા બાંધીને તૈયારી કરે છે અને કહેવાય છે કે સાત દીકરીઓ અને એક દીકરો એમને ત્યાં જન્મ લે છે ચારે બાજુ આ પ્રસન્નતાના સમાચાર ફેલાઈ જાય છે અને રાજદરબાર સુધી પહોંચી જાય છે કે મામળિયા ચારણને ત્યાં સાત પુત્રી અને એક પુત્રનું અવતરણ થયું છે આવડ જોગળ ત્રોગળ જાનબાઈ હોલબાઈ સો સોસાઈ બીજબાઈ અને મહેરાખ પુત્ર ટોટલ આઠ સન પુત્ર પુત્રીઓનો જન્મ થાય છે અને ત્યાં પ્રસન્નતા છવાઈ જાય છે રાજા શૈલભદ્ર પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ આ પરિસ્થિતિઓનો જે રાજકાજમાં ષડયંત્ર ફેલાવનાર અને રાજ રાજા અને રાજદરબાર વિરુદ્ધ મેલી નજર નાખનારાઓ હતા એ લોકો એનો ફાયદો ઉઠાવવામાં ચૂકતા નથી રાજાને મારવાનું ષડયંત્ર બનાવે છે અને બીજી બાજુ મહારાજાના કાન ભંભરણે ભંભરણી કરે છે કે આ મામળિયા ચારણે કાંઈ નહીં પણ મેલી વિદ્યાથી સંતાન પ્રાપ્તિ કરી છે એની કસોટી થવી જોઈએ અને મહારાજને કહેવાય છે કે બીજી બાજુ પ્રસાદીમાં ઝેર ભેળવીને મામળિયા ચારણથી આવેલી પ્રસાદી ખવડાવવાનું કાવતરું કરી મહારાજને મારવાનું કાવતરું કરે છે અને મામળિયા ચારણના સંતાનો પણ મારવાનું કાવતરું કરે છે પરંતુ જ્યાં સ્વયં જગદંબા ખોડલ ખોડિયાર માના ના સ્વરૂપે આવેલા હોય ત્યાં એ જાનભાઈ કેવી રીતે આ ષડયંત્રો સફળ થવા દે કહેવા દે કે જયારે મામળિયા ચારણ પ્રસાદી રાજાને આપે છે જેમાં ષડયંત્રકારીઓએ ઝેર ભેળવી દીધું હોય છે ત્યારે જાનભાઈ ચમત્કારથી એમ એ પ્રસાદીની મીઠાઈઓ ગુમ કરી નાખે છે અને ષડયંત્રકારીઓ આ ક્ષણનો લાભ ઉઠાવીને કહે છે કે આ મામળીઓ ચારણ જ કાળો જાદુ કરે છે એમના આઠે આઠ સંતાનોને પાણીમાં વહેતા મૂકી દો લા લોખંડની પેટીઓની અંદર એ સાત પુત્રીઓને પુત્રને પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ કહેવાય છે એ તો જગદંબા ખોડલ માતા છે આઠે આઠ પેટીઓ એ પાણીની સપાટી પર જ તરે છે લોખંડની પેટીઓ પાણી પર કેવી રીતે તરે એ તો માં ખોડલના ચમત્કાર જ કરે તો રાજા શૈલભદ્રને આ ચમત્કારથી એ વાતનું જાણ થઈ જાય છે કે આ કોઈ મેલી વિદ્યા નથી આ તો સ્વયં સાત્વિક માં જગદંબાના સાક્ષાત્કાર છે અને ફરી પાછું મામળિયા ચારણ સાથે એમની મૈત્રી અને આ સાતે માતાજીઓ અને એમના પુત્રને લાડકોટથી રાજદરબાર અને એમના વ્યવસ્થામાં રહેવાનું શરૂ કરાવે છે કહેવાય છે કે જાનબાઈ એમની છ બહેનો અને ભાઈ સાથે રાજદરબારની અને રાજવી પરિવારની કેટલીક વખત ચમત્કારિક બચાવ કરે છે એ પણ કથા ગામે ગામ લોકો જાણે છે તો આ છે માતા ખોડિયાર જાનબાઈ અને એમની છ બહેનો અને એક ભાઈના અવતરણની કથા આ કથાના બીજા અંશમાં આપણે જોઈએ કે જાનબાઈનું નામ ખોડિયાર કેમ પડ્યું ખોડલ નામ ખોડિયાર નામ એ કેવી રીતે આવ્યું તો આ કથા કે જ્યારે જાનભાઈ એમની છ બહેનો અને ભાઈ મહેરાક સાથે નદી કિનારે રમી રહ્યા હતા ત્યારે એક અત્યંત વિશેલા સાપે મહેરાકને દંશ આપ્યો અને કહેવાય છે કે મહેરાક એ ઝેરી ઝેરથી બેશુદ્ધ થઈ ગયા ત્યારે સૌથી મોટા બહેન આવડ એમ કહે છે કે નાગલોકમાં જઈને પાતાળ લોકમાંથી એ તેજ અમી એટલે કે મણી ચમત્કારિક મણી લાવીને જ જો મૂકવામાં આવે તો જ ભાઈ મહેરાકનો જીવ બચી શકે છે જ્યારે કોઈ આ કામગીરી કરી ન શકે કે પાતાળ લોક તો એ બહુ ઊંડા તળાવના ઊંડાણમાં છે ત્યારે જાનભાઈ કહે છે કે મારા ભાઈની રક્ષા કાજે હું સ્વયં જઈશ અને કહેવાય છે કે માતા જાનભાઈ પોતે એ પાણી ધરાની અંદર જાય છે ઊંડે ઉંડે પાતાળ લોકમાં જઈને મણી લઈ લે છે જે ચમત્કારી અમી હતો પરંતુ જ્યારે પાછા ફરતા હોય છે ત્યારે ઉતાવળમાં એમનો પગ ત્યાંની ભેખડોમાં અથડાઈ જાય છે અને એમનો પગમાં થોડી ઈજા થાય છે અને જ્યારે એમના પગમાં ઈજા થાય છે ઉપર આવવામાં તકલીફ પડે છે ત્યારે કહેવાય છે એ ધરાના સૌથી વિશાળ મગર એમનું વાહન બનીને જાન ભાઈને સપાટી પર લઈ આવે છે આવડ જ્યારે દૂરથી જાનભાઈને આવતા જોવે છે ત્યારે એમનો પગ થોડો અચકાય છે અને અચકાયેલા પગથી એક જાનભાઈ ખોડી થઈને ચાલે છે ત્યારથી એમનું નામ ખોડલ એટલે કે ખોડિયાર પડી ગયું અને ત્યારથી જ મગર એમનું વાહન બની ગયું અને આ છે માતા ખોડિયાર જાનભાઈના માતા ખોડિયાર બનવાના ચમત્કારની કથા કહેવાય છે માતા ખોડિયારના ચમત્કારો તો અગણિત છે એમની કથાઓ અને એમના ચમત્કારની કથાઓનું જો સંકલન કરીએ તો કલાકો શું દિવસો સુધી વિડીયો બનાવતા રહીએ પરંતુ કેટલીક ખાસ કથાઓ જે લગભગ ગુજરાતના દરેક જનમાનસની અંદર પ્રવર્તમાન છે એવાની એક જૂનાગઢના મહારાજા નવગણના જન્મની કથા જ્યારે કહેવાય છે કે નવગઢના માતા ને સંતાન નહોતું થઈ રહ્યું પુત્ર પ્રાપ્તિની જંખના કાજે એમણે ઘણી કાલી ઘેલી મેલી વિદ્યાઓનો સહારો લીધો અને એના ફળ સ્વરૂપે કહેવાય છે કે મેલી વિદ્યા તો જે મેલું કરનાર છે એને પણ નથી મૂકતી અને કહેવાય છે કે જ્યારે માતાને ગર્ભ તો રહી ગયો પરંતુ જે છે એ ગર્ભનો જન્મ થવામાં બહુ તકલીફ પડી રહી હતી નવ માસ ઉપર વીતી ગયા હતા ત્યારે અત્યંત પીડા અનુભવી રહેલી માતાએ ત્યારે કહેવાય છે કે માં ખોડિયારનું ધ્યાન ધર્યું અને કહેવાય છે કે જે નિસંતાનપણું દૂર કરે અને કોઈ સંતાન પુત્ર પુત્રીને કોઈ પણ નવા જન્મેલા પુત્ર પુત્રીને બાધા તકલીફ આદિવ્યાધિ ઉપાધિ કોઈ મેલું કરી નાખેલું હોય તંત્ર મંત્રને મેલા કરેલા હોય તો એને ખોડિયારમાં જે બી સાત્વિક ખોડિયારમાં ખોડિયારમાંને યાદ કરે છે ત્યાં આવીને એ ખોડિયારમાં એ બધી આદિવ્યાધિ ઉપાધિ પ્રેતની બાધાઓમાંથી એમને મુક્ત કરે છે અને કહેવાય છે કે એવી જ રીતે માં નવગણના માતાને પણ ફળે છે અને નવગણનો જન્મ થાય છે નવ માસ પછી માતા ખોડિયારની કૃપાથી જન્મેલા એ રાજકુંવર જે આગળ જઈને બહુ મોટા રાજા બન્યા એનું નામ નવગણ એટલે જ રાખવામાં આવ્યું કે નવ માસ પછી જન્મ્યા હતા એટલા માટે આ માતા ખોડિયારની કૃપાથી કેટલાય નિસંતાન દંપતીઓને ત્યાં સંતાન સુખની પુત્ર પુત્રીની પ્રાપ્તિઓ થઈ છે એવા ચમત્કાર તો માં ખોડિયાર જ કરે છે તો આજે પણ જે બી લોકો નિસંતાનપણાથી પીડાતા હોય પોતા પોતાના એકના એક ચિરંજીવી પુત્ર પુત્રીની અસાધ્ય બીમારીઓથી ચિંતિત હોય એ મા ખોડિયારના શરણે જાય અને સાચી ભક્તિથી માં ખોડિયારને યાદ કરે એમનો એ ગરબો ગાય ધૂપનેરે ધુમાડે વેલા આવજો તો એ માતા કહેવાય છે કોઈ ભક્તોને એ કષ્ટમાં રહેવા નથી દેતા સમય આવે માતા જરૂર સહાય કરે છે અને માતા ખોડિયારના ચમત્કારો અપરંપાર છે તો આ નવરાત્રિના પર્વને વધુ સાત્વિક અને વધુ સંસ્કારી બનાવીએ આ સનાતનની આવી જ રસપ્રદ ગાથાઓથી આપણા જીવનમાં પણ શક્તિનો સંચાર કરીએ અને મા ખોડિયાર સામે આપણું શીશ નમાવીને કહીએ કે સાતે બેનડિયું આવી સામટી સાતે બે નડિયું આવી સામટી ખમાયુ કરે ખોડલમાં ખમકારી ખમકારી ખોડલ ધૂપને રે ધૂ માળે આવજો મિત્રો તમને મારી આ કથા ગમી હોય ખોડિયારમાંના આ પ્રાગટ્ય અને ચમત્કારોની ગાથા ગમી હોય મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટમાં જય જય ખોડિયાર માં લખીને મારો ઉત્સાહ વધારો ફરી મળીએ આગામી રસપ્રદ વિડીયોમાં ત્યાં સુધી જગદંબ